ભોજોડી ફાટક પાસે આજે કસેક પર ટ્રેન નીકળી ત્યારે બે એમ્બ્યુલન્સ સામસામી ટ્રાફિક જામમાં ફસાઈ જતા દર્દીને પારાવાર હાલાકી પડી. પોલીસના અભાવે આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. ભુજોડી ફાટક મેસા ટ્રાફિક જામ માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ત્યારે આજે અમારા આમતક ટીવીના પ્રતિનિધિની જાત મુલાકાતમાં આ ભુજોડી ફાટક પાસે ટ્રાફિક જામ થવાના કારણે ભુજ તરફથી ને અંજાન તરફથી આવતી બંને એમ્બ્યુલન્સો આ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. પરિણામે ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવારની આવશ્યકતા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે એમ્બ્યુલન્સ ફસાઈ જતા તેમને સારવાર મોડી ઉપલબ્ધ થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને જ્યારે ફાટક બંધ થાય ત્યારે પોલીસની ઉપલબ્ધિ હોવી ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ પોલીસના અભાવે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અને ખાસ કરીને અત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે જ્યારે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે ત્યારે ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બને છે, જેનો ચિતાર આજે અમારા પ્રતિનિધિને જોવા મળ્યો હતો અને જે આખી સ્થિતિ કંડારવામાં આવી રહી છે.